તમે વિચારતા હશો કે આ લલ્લુના હાથમાં અંગૂર કઈ રીતે, તો એના માટે આપણે જવું પડશે ફ્લેશબેકમાં. તો ચાલો જઈએ ફ્લેશબેકમાં. પણ અમે એકબીજાને પ્રેમ ચૂપ કઈ નથી ના ભાવ મારે. પણ જીયા એ સાચું કહે છે, નેહા તું આ બધાને ઓળખતી નથી. આવા છોકરા એક નંબરના લુચ્ચા હોય છે. તું ભોળી છે, તને નહીં સમજાય. ચાલ અહીંથી. અરે હરામખોરો, નાલાયકો, ના મરદો, તમારી કરતા તો દુશ્મનો સારા. મને એક સ્ત્રી એટલે કે છોકરી મારતી હતી અને તમે કાંઈ કરી ન શક્યા. છોકરી હતી ને એટલે જ આવા દીધી. બાકી તો આ ભાઈડા છે, છોકરી ઉપર હાથ થોડા ઉપાડીએ. આવા મોટા ભાઈડા વાળા. અરે આરવ આરવ શાંત થા. પહેલા તું મને એ કે કે એને તને માર્યો શું કામ? અરે યાર, હું સ્નેહાને પ્રેમ કરું છું અને સ્નેહા પણ મને પ્રેમ કરે છે. અરે તો પછી આ ફૂલઝડી હતી કોણ કે તને આમ ફૂલની પાંખડીઓને જેમ ખંખેરીને જતી રહી? એ તો છે મારા પ્રેમની દુશ્મન. એટલે એનું નામ જીયા છે. એ પ્રેમ બેમમાં કાંઈ માનતી જ નથી અને બધા છોકરાઓ પ્રેમના નામે ધોખો કરે છે. અચ્છા તો એવું માને છે એમ ને જીયા? લાગે છે કે આ ફીલિંગ વગરની છોકરી છે સાવ. અને હા, તારા ભાઈનો બદલો તારે લેવો જ પડશે, નહીતર મારો પ્રેમ અધૂરો રહી જશે અને હું તમને બધાને મૂકીને જતો રહીશ. ક્યાં જતો રહીશ? એલા એ મરવાની વાત કરે છે. જો આરવ, હા એવું કંઈ નહીં થાય. હા હું વિચારું છું, કંઈ હું કંઈક ને કંઈક કરીશ. હા ગમે તે થાય, હું જીયા સાથે બદલો લઈને જ રહીશ. પણ જીયાને કોઈ બોયફ્રેન્ડ તો હશે ને? બુદ્ધિના બારદાન, એને કોઈ હોય તો એ મારું શું કામ ટાળે? એટલે ના, આમ અંદર ખાને કંઈક હોય તો આપણને શું ખબર. એ અમીર બાપની એકની એક છે અને એ એક ગ્રુપ ચલાવે છે જેમાં બધી છોકરીઓને પ્રેમમાંથી બહાર કાઢે છે અને આવું નવું રહ્યું ને તો બધા મારી જેવા વાંઢા રહી જશે. અચ્છા તો મારા મગજમાં છે ને એક આમ ધાસુ પ્લાન બેસી ગયો છે. જલ્દી બોલ. આ સ્વયંસેવિકાને આપણે પ્રેમમાં ફસાવી પડશે. તંબુરો એ કોઈની જાળમાં આવે એમ નથી. હા એ તો એને જોતા જ લાગ્યું. અરે એને આપણા હેન્ડસમ ભૂરા સામે એક વાર પણ ના જોયું. એને છે ને આમ મારી ટેકનિકથી પાડવી પડશે. તો સાંભળ. અરે આપણી જ કોલેજમાં ન્યુ એડમિશન છે અને મને પ્રિન્સિપલની ઓફિસનું પૂછતો હતો. શું નામ છે તારું? આદિ. જીયા. તમે ખોટું ના લગાડો તો એક વાત પૂછું. બોલો. આ તમે મને મારવાના હતા એવું કેમ લાગ્યું? અરે એ તો હું પેલો લુખો આરવ સમજી. એ છોકરીઓને હેરાન કર્યા કરે. હા છોકરાઓ સમજતા જ નથી. છોકરીઓ તો લક્ષ્મી કહેવાય. એની છેરકી કરવી એટલે આમ મહાપાપ થયું, ના કરાય. સાચી વાત છે આદિ, યુ આર અ ગુડ બોય. જીયા મેમ, તમે પહેલા છો જેણે મારી સાથે આટલી બધી વાત કરી. બાકી બીજી બધી છોકરીઓ તો મારા મજાક જ ઉડાવે છે. બધા સરખા ના હોય ને? અને તું તો ખૂબ જ સારો અને ભોળો છોકરો છે. તમે પણ બહુ સારા છો. થેન્ક યુ, બાય, પછી મળીએ. બાય.
દાદી કેમ અહીંયા રીડિંગ કરે છે? તમે જાઓ. અરે શું થયું? કોઈએ કઈ કહી દીધું? હા, હા લાઇબ્રેરીમાં બેઠો હતો ને તો થોડીક છોકરીઓએ મારી મસ્તી કરતા હતા. ચાલ મારી સાથે. કોણ હતું એ બતાવ મને. ના, મને તો આ બધાની આદત પડી ગઈ છે. તમે આમ ખોટી કસ્તી ના લ્યો. અરે પણ એમાં શું, એ બીજી વાર તારી સામે ન જોવે એવી કરી દઉં. ના, હરેકને જીવવાનો હક છે અને કોઈ આમ મજાક કરીને જીવે ને એ પણ મને ગમે. પણ તારું કોઈ ફ્રેન્ડ નથી? ના, નથી. નથી કોઈ મિત્ર કે નથી કોઈ પ્રેમ. એકલો સંગાથી એકલો જ રહેવાનો. હું બનીશ તારી મિત્ર. બોલ, તું બનીશ? જીયા મેમ, તમે રહેવા દો. કાલ સવારે આ લોકો તમારી પણ ખોટી વાતો કરશે. મને કોઈની બીક નથી, તું ફક્ત જવાબ આપ. હા જીયા મેમ. તો આજથી મને મેમ નહીં, જીયા જ કહેવાનું, ઓકે? હા. જીયા, તું બહુ સારા સ્વભાવની છે. થેન્ક યુ. ઓકે ઓકે. બોલ, કેમ આવ્યા છે ફોટા? અરે જો, એકદમ મસ્ત ફોટા આવ્યા છે. હવે તો જીયા ગઈ. જો દોસ્ત, તારું તો કામ મેં કરી નાખ્યું. હવે તું જો, હું આ બધા ફોટા છે ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઉં. એટલે હવે જો, જીયા કોઈને ન નડે. ના, તું એવું કંઈ નહીં કરે. પણ કેમ? જીયા એટલી પણ ખરાબ છોકરી નથી, થોડીક નાદાન છે અને એ તારી ભાભી બનશે. એટલે તું? હા, હું એને પ્રેમ કરવા લાગ્યો છું અને હું એને બધી જ સાચી હકીકત કહી દઈશ. હાય જીયા. જીયા, શું થયું? હે જીયા, બંધ કર તારું નાટક. તને મારવા માટે મારો હાથ પણ નથી ઉપડતો. મેં તારી ઉપર વિશ્વાસ કર્યો અને તે એટલે મને બધી ખબર પડી ગઈ એમ. જો જીયા,
હું તને સાચું કહું છું, હું તને બધું સાચું કહેવા માટે જ આવ્યો હતો. તું કઈ ના બોલે ને તો જ સારું. બધા છોકરા એક સરખા જ હોય છે. મેં તને ભોળો સમજીને તારી ઉપર વિશ્વાસ કર્યો અને તને મારો ફ્રેન્ડ બનાવ્યો અને તું તો મારો બદલો લેવા જાય હતો. હવે બદલો લેવાય ગયો હોય ને તો જા, અને બીજી વાર મારી સામુ પણ નહીં જોતો અને મને ન બોલાવતો. જા, તું ના પાડીશ તો નહીં આવું. પણ જીયા, મારી એક વાત સાંભળી લે. મેં આ બધું જ કર્યું તને પાઠ ભણાવવા માટે, પણ તારી સાથે રહ્યા પછી મને સમજાયું કે તું પ્રેમને નહીં પણ વિશ્વાસને નફરત કરે છે. અને હા, આજે તારામાં એ જ પ્રેમ દેખાય છે મને મારા પ્રત્યે. માય ફૂટ, મારાથી કંઈક ન થવાનું થઈ જાય ને એ પહેલાં જતો રહી. જીયા, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી. અને તું તારા મનથી જ વિચાર કર. તું અંદરથી દુઃખી છે, તારામાં હિંમત નથી. અને આવું દરેક પ્રેમી યુગલ સાથે થતું હોય છે. તો તું એને ભેગા કરવાને બદલે જુદા પાડે છે. તો શું કરું? તે પણ આખરે તો વિશ્વાસઘાત જ કર્યો ને. ના, મેં તને સુધારવાનો પ્રયાસ કર્યો. બસ બહુ થયું, હવે તું જા અને મને ક્યારેય ન બોલાવતો. બોલાવીશ તો ખરા જ, કારણ કે હું એકમાત્ર એવો વ્યક્તિ છું જેના ઉપર તે હાથ નથી ઉપાડ્યો. એનો મતલબ એમ કે તું મને પ્રેમ કરે છે. તું જાય છે કે? જાઉં છું, પણ તું જરા વિચારજે કે તું આ જે લોકોને જુદા કરે છે એ લોકો પર કેવી વીતી હશે. શું આજ પ્રેમ હશે? મને એવું કેમ થાય છે કે મારે એને મારવો જોઈએ એની બદલે હું એની વાતો સાંભળું છું. જીયા મેમ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ.